ગાયત્રી પરિવારના સંસ્થાપક અને ધર્મરક્ષક પંડિત શ્રી રામાચાર્ય સાહેબના મહાપ્રાણાયામ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામમાં 11 યજ્ઞ તેમજ આસપાસના ગામડાઓમાં 240થી વધારે સામૂહિક યજ્ઞ કરીને પર્યાવરણમાં રહેલા વિષાક્તતા, પર્યાવરણ શુદ્ધિકરણ, વ્યસન મુક્તિ અને શાંતિનો સંદેશ આપ્યો હતો. ગાયત્રી પરિવારના મુખ્ય કેન્દ્ર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત શ્રી રામ આચાર્ય સાહેબશ્રીના મહાપ્રાયણ દિને સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં ગાયત્રી યજ્ઞ ઘરે ઘરે ગાયત્રી પરિવારના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં અરવલ્લી જિલ્લામાં લગભગ 1100 અને મોડાસા સહિત તેમજ આસપાસના ગામડામાં 240થી વધારે સામૂહિક ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાં 2,40,000થી વધારે યજ્ઞો કરવામાં આવ્યા હતા અને મોડાસાના સાકરિયા ગામમાં ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા 11 યજ્ઞો કરવામાં આવ્યા હતા. ગાયત્રી યજ્ઞ દ્વારા વાતાવરણમાં રહેલી વિષાક્તતા, પર્યાવરણ વિશુદ્ધિકરણ, વ્યસનમુક્તિ અને શાંતિ સ્થાપવા માટેના એક સંદેશો પાઠવ્યો હતો. ગાયત્રી પરિવારના પંડિત શ્રી રામ આચાર્ય સાહેબ સતત 24 વર્ષ તપ કરીને આખરે 2 જૂનના રોજ ગાયત્રીમાં સાનિધ્યમાં સ્થાન લીધું હતું, ત્યારે ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર ભારતભરમાં અને દેશ વિદેશમાં હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞને પ્રાધાન્ય આપીને ગૃહે ગૃહે યજ્ઞ કરીને પંડિત શ્રી રામ આચાર્ય સાહેબના મહાપ્રાયણ દિનને સમર્પિત કર્યો હતો. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ છે. આ ગાયત્રી યજ્ઞનો ઉદ્દેશ રાષ્ટ્રને સશક્ત અને સમૃદ્ધ બનાવવાનો હેતુ, બીજું કે પર્યાવરણ શુદ્ધિકરણ માટે, ત્રીજું વ્યસન મુક્તિ, એવા ઘણા કારણો હેતુથી આપણે આ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ભારતમાં કુલ 2,40,000 જેટલા યજ્ઞોનું આયોજન કરવામાં આવેલ છે. આજના આંકડા પ્રમાણે 2,40,000થી પણ વધુ આંકડો થઈ ગયેલ છે. તેમાં અમારા મોડાસા તાલુકામાં 224 આજુબાજુના ગામડાઓમાં ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞોનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં હાલમાં સાકરિયામાં 11 જેટલા ગાયત્રી યજ્ઞોનું આયોજન ગાયત્રી પરિવાર દ્વારા